ગુડ મોર્નિંગ બાળકો, કેમ છો? મજામાં ને? વિદ્યાનગર પ્રાથમિક શાળામાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 5માં વિષય પર્યાવરણમાં અભ્યાસ કરીશું. પર્યાવરણને આપણે આસપાસ પણ કહીએ છીએ. આગળના વિડીયોમાં આપણે ઘણા બધા પાઠનો અભ્યાસ કરી ગયા છીએ. હવે આગળનો અભ્યાસ શરૂ કરીશું. પાઠ 13, પહાડી રહેઠાણ. કયો પાઠ આપેલો છે? પહાડી રહેઠાણ. પહાડી ઉપર આવેલા રહેઠાણ વિશે દર્શાવ્યું છે. આ પાઠમાં પણ આપણે આગળના વિડીયોમાં થોડો ઘણો અભ્યાસ કરી ગયા છીએ. હવે આ પાઠનો આગળનો અભ્યાસ શરૂ કરીએ. કહો, શું કીધું છે? કહો, તમે ક્યારે તંબુમાં રહ્યા છો? ક્યાં તે કેવો હતો? તમને પ્રશ્ન કર્યો છે કે ક્યારે તમે તંબુમાં રહ્યા છો અને કઈ જગ્યાએ અને કેવા તંબુમાં અને કેવી રીતે ક્યાં આગળ ગયા હતા અને એ બધો પ્રશ્ન પૂછ્યો છે. કલ્પના કરો, તમારે નાના તંબુમાં 2 દિવસ એકલા રહેવાનું હોય અને સાથે માત્ર 10 જ વસ્તુઓ લઈ જઈ શકાય તેવી 10 વસ્તુઓની યાદી બનાવો. શું કહે છે? તમને કલ્પના કરવાનું કીધું છે કે તમારે આવો નાનો તંબુ બનાવીને આપ્યો હોય અને તમારે 2 દિવસ તેમાં એકલા રહેવાનું છે તેવું કીધું હોય અને તમને એવું કીધું હોય કે તમારે ગમે તે 10 વસ્તુઓ તમારી સાથે લઈ જવાની છે, તો તમે કઈ 10 વસ્તુઓ લઈ જશો તેવું પૂછ્યું છે. તમે કેટલા પ્રકારના જુદા જુદા ઘર જોયા છે? શું કે તમને હવે પ્રશ્ન કર્યો છે કે તમે ઘરો તો જોયા હશે, તો કેટલા પ્રકારના જોયા છે? નળિયાવાળા જોયા છે, છાપરાવાળા જોયા હશે, પતરાવાળા જોયા હશે, પછી પાકા ધાબાવાળા મકાનો જોયા હશે, ફ્લેટ જોયું હશે, બંગલા જોયા છે, ઘણી બધી પ્રકારના આપણે મકાનો જોયા છે. તમારા મિત્રને તે વિશે કહો, ચિત્ર પણ દોરો. શું કહે છે? તમારા મિત્રને કહો કે તમે કયા કયા પ્રકારના ઘરો જોયા છે અને તેનું ચિત્ર દોરો. હવે ઠંડુ રણ વિશે દર્શાવ્યું છે. તો શું આપ્યું છે? છેવટે હું અને લોનર લેહ પહોંચ્યા. ક્યાં પહોંચ્યા? છેવટે હું અને લોનર લેહ પહોંચ્યા. પહેલી વખત મેં ઊંચો, સૂકો અને સપાટ વિસ્તાર જેને ઠંડુ રણ કહેવાય છે તે જોયું. શું કહે છે? પહેલી વખત એટલે પહેલી વાર જ મેં ઊંચો ભાગ અને સૂકો ભાગ અને સપાટ વિસ્તાર જેને ઠંડુ રણ કહે છે તે જોયું. પછી શું કહે છે? લદ્દાખમાં ખૂબ જ ઓછો વરસાદ પડે છે. ક્યાં વરસાદ ઓછો પડે છે? લદ્દાખમાં. તો શું કહે છે? લદ્દાખમાં ખૂબ જ નહિવત પ્રમાણમાં ઓછો વરસાદ પડે છે. અહીં ઊંચા બરફથી છવાયેલા પર્વતો અને ઠંડા સપાટ મેદાનો છે. શું કહે છે? લદ્દાખમાં અહીં ઊંચા બરફથી છવાયેલા પર્વતો અને ઠંડા સપાટ મેદાનો પણ આપેલા છે. તમે આ ચિત્ર જોઈ શકો છો, તમારી ચોપડીમાં જોઈને તેનું અવલોકન કરી શકો છો. પછી શું કહે છે? લેહમાં મેં મારી જાતને સુંદર સફેદ ઘરોવાળી ગલીઓમાં જોઈ. શું કહે છે? પછી લેહમાં મેં મારી જાતને એટલે મારી જાતને પોતાની જાતને મેં સુંદર સફેદ અને ઘરોવાળી ગલીઓમાં જોઈ. હું વાહન ધીમું ચલાવતો હતો. શું કહે? હું વાહન ધીમે રીતે ચલાવતો હતો. મેં જોયું કે નાના બાળકોનું જૂથ મારી પાછળ આવતું હતું. શું કહે છે? મેં જોયું કે નાના નાના બાળકો મને જોઈને મારી પાછળ આવી રહ્યા હતા. તેઓ ઝૂલે ઝૂલે બોલતા હતા. શું બોલતા હતા? ઝૂલે ઝૂલે બોલતા હતા. જેનો મતલબ સુસ્વાગતમ થાય છે. શું કહે છે? તેમની ભાષામાં ઝૂલે ઝૂલે કહેવાય એટલે શું કહેતા હતા કે તેનો અર્થ એવું થાય છે કે સુસ્વાગતમ. તેઓ મારી લોનરને જોઈ આશ્ચર્યચકિત હતા. શું કે તે મારી લોનર એટલે બાઇકને જોઈને આશ્ચર્ય નવાઈ પામ્યા હતા. દરેક બાળક મને તેમના ઘરે લઈ જવા માંગતું હતું. શું કે દરેક બાળક મને જોઈને શું કહેતું હતું? મારા ઘરે ચલો, મારા ઘરે ચલો એમ કરીને મને તેમના ઘરે લઈ જવા માંગતા હતા. તાસીના ઘરે ગયા હતા તેના વિશે દર્શાવ્યું છે. તાસી મને ખેંચીને તેના ઘરે લઈ ગયો. શું કહે છે? તાસી નામનો બાળક હશે તેમને ખેંચીને તેમના ઘરે લઈ ગયો. તેનું ઘર 2 માળનું હતું. કેટલા માળનું હતું? 2 માળનું હતું. ઘર પથ્થરોનું બનેલું હતું. શેનું બન્યું હતું? પથ્થરોનું બનેલું હતું. જે એકની ઉપર એક મૂકેલા હતા. શું કે એકની ઉપર એક ગોઠવીને બનાવેલું હતું. દિવાલો ગારો અને શું કહે છે? દિવાલો શેની બનેલી હતી? ગારો અને ચૂનાના જાડા સ્તરથી લીપેલી હતી. શું કે તેના ઘરની દિવાલો હતી? કેના ઘરની? દાસીના ઘરની દિવાલો હતી તે ગારો અને ચૂનાના જાડા સ્તરથી લીપેલી હતી. ઘર અંદરથી તબેલા જેવું લાગતું હતું. શું કે ઘર અંદરથી કેવું લાગતું હતું? તબેલા જેવું લાગતું હતું. જેમાં ખૂબ જ ઘાસનો સંગ્રહ કરેલો હતો. શું કે તેમાં ખૂબ જ ઘાસ મૂકેલું હતું. ઘાસનો સંગ્રહ કરેલો એકઠું કરેલું હોય તેવું હતું. પછી આગળ હવે શું કહે છે? ચલો જોઈએ.
અમે લાકડાના દાદર પરથી પહેલાં માળે પહોંચ્યા. શું કે લાકડાનું દાદર એટલે લાકડાની સીડી હતી. તો શું કે લાકડાના દાદર પરથી અમે પહેલાં માળે પહોંચ્યા. આ તે જગ્યા જ્યાં અમે રહીએ છીએ. શું કે છે? આ તે જગ્યા જ્યાં અમે રહીએ છીએ. તાસીએ સમજાવ્યું. શું કે તાસીએ શું કહ્યું? જ્યાં અમે રહીએ છીએ તે આ જગ્યા છે તેવું કહ્યું. કોને કહ્યું? ગૌરવ જાનીને, જે પ્રવાસે નીકળ્યા હતા ને તેમને કોણે કહ્યું? તાસીએ કહ્યું કે આ અમારું ઘર છે, અમે જ્યાં રહીએ છીએ. સૌથી નીચેનો માળ અમારા પશુઓ અને જરૂરી વસ્તુઓનો સંગ્રહ કરવા માટેનો છે. શું કે અમે ઉપર રહીએ છીએ અને નીચેનો જે માળ છે તે અમારા પશુઓ માટે અને જરૂરી વસ્તુઓનો સંગ્રહ કરવા માટેનો છે. તેવી જ રીતે જ્યારે કોઈ વખત ખૂબ જ ઠંડી પડે છે, શું કે જ્યારે કહું કોઈ વાર બહુ જ વધારે પ્રમાણમાં ઠંડી પડે છે ત્યારે અમે પણ નીચેના માળે જતા રહીએ છીએ. કારણ કે ઉપર ખૂબ જ પવન આવે છે તેને કારણે અમને ઠંડી વધારે લાગે. તો તાસી શું કહે છે? અમે નીચેના માળે જતા રહીએ છીએ. મેં નોંધ્યું કે નીચેના માળે બારીઓ ન હતી. શું કે મેં જોયું કે નીચેના માળે, શું કહે છે ગૌરવજાની, કે નીચેના માળે બારીઓ હતી નહીં. છાપરાને મજબૂત બનાવવા જાડા વૃક્ષોના થડ ઉપયોગમાં લેવાયા હતા. શું કે છાપરા જે તે જે છાપરું હતું જે ઘરની ઉપરનું તેને મજબૂત બનાવવા માટે શું કર્યું હતું? જાડા વૃક્ષો હોય ને એકદમ ભારેદાર તેના થડને ઉપયોગમાં લેવામાં આવ્યા હતા. પછી તાસી મને તેના ઘરના છાપરે લઈ ગયો. પછી ક્યાં લઈ ગયો તાસી ગૌરવજાનીને? તેમના છાપરે લઈ ગયો ઘરના. હું શું નજારો હતો! શું કે ખૂબ જ સુંદર નજારો હતો. હું આજુબાજુ બધે એક સરખા સપાટ છાપરા જોઈ શકતો હતો. શું કહે છે? તેના છાપરા ઉપરથી હું શું જોઈ શકતો હતો? બધાના ઘરના છાપરા જોઈ શકતો હતો અને તે બધા એકદમ સપાટ હોય તેવું ચિત્ર દેખાતું હતું. તમે આ ચિત્ર દર્શાવેલું છે તમે જોઈ શકો છો. કેટલાક પર લાલ મરચાં સુકાતા હતા. શું કે કેટલાકના ઘરના છાપરા ઉપર લાલ મરચાં સુકાતા હતા તો કેટલાક પર નારંગી, કોળા અને સોનેરી પીળી મકાઈ સૂક્યા હતા. તો શું કહે છે? કેટલાકના છાપરા ઉપર લાલ મરચાં સુકાતા હતા તો કેટલાકના છાપરા પર નારંગી, કોળા અને પીળી મકાઈ સુકાઈ રહી હતી. તો વળી કેટલાક પર ડાંગરના ડુંડા. શું કે? તો કેટલાકના છાપરા ઉપર ડાંગરના ડુંડા અને કેટલાકના છાપરા પર છાણા સૂકવવામાં આવ્યા હતા. શું આ બધું ક્યાં સૂકવવામાં આવ્યું હતું? લોકોના ધાબા, જે ધાબું કહીએ છીએ, છાપરું જે ઉપરના ભાગ પર સૂકવવામાં આવ્યું હતું. શું સૂકવવામાં આવ્યું હતું? કેટલાકના છાપરા ઉપર લાલ મરચાં સૂકેલા હતા, કેટલાકના છાપરા ઉપર નારંગી, કોળા અને પીળી મકાઈ સૂકવેલી હતી, તો કેટલાકના છાપરા પર ડાંગરના ડુંડા અને છાણા સૂકવવામાં આવ્યા હતા. આ અમારા ઘરનો સૌથી મહત્ત્વનો ભાગ છે. શું કહે છે તાસી? શું કહે છે? આ અમારા ઘરનો મહત્ત્વનો ભાગ છે, ખૂબ જ મહત્ત્વનો ભાગ છે. તાસીએ કહ્યું, ઉનાળા દરમિયાન અમે ઘણા ફળો અને શાકભાજી સૂકવીએ છીએ. શું કે ઉનાળાનો સમય હોય છે ત્યારે અમે ઘણા બધા ફળો અને શાકભાજીને અહીંયા સૂકવીએ છીએ. અમે શિયાળા માટે તેનો સંગ્રહ કરીએ છીએ. શું કહે છે? શિયાળા માટે તેનો અમે એકઠું કરીએ છીએ, સંગ્રહ કરીએ છીએ. તે સમયે અમે તાજા ફળો અને શાકભાજી મળતા નથી. શું કહે છે? શિયાળા માટે અમને તાજા શાકભાજી અને ફળો મળતા નથી, તેથી અમે ઉનાળામાં શું કરીએ છીએ? તેને અહીંયા સૂકવીએ છીએ અને પછી તેનો ઉપયોગ શિયાળામાં કરીએ છીએ. હું ત્યાં તાસી જોડે ઊભો રહ્યો. પછી શું કહે છે ગૌરવજાની? કે હું તાસી જોડે ઊભો રહ્યો ત્યારે મેં જોયું કે કેવી રીતે ઘરનો દરેક ભાગ તેમની જરૂરિયાત પ્રમાણે બનાવવામાં આવ્યો હતો. શું કે તાસી જોડે હું ઊભો રહીને બધું જ જોયું. મારી આંખે શું કહે છે કે ઘરના દરેક ભાગની ઉપર મેં નજર મારી અને જોયું કે દરેક ભાગને કેવી જરૂરિયાત એટલે કઈ રીતે જરૂર પડશે અને કઈ રીતે તેને ઉપયોગમાં લેવામાં આવશે તે રીતે બનાવેલો હતો. હું સમજી શકતો હતો કે કેવી રીતે લાકડાનું તળિયું, જાળી દિવાલો અને લાકડાની છત તેઓને ઠંડીથી રક્ષણ આપી શકે છે. શું કહે છે? હું સમજી શકતો હતો કે આ લોકોને ઠંડીથી રક્ષણ કેવી રીતે મળતું હશે. લાકડાનું તળિયું, પછી શું કહે છે દિવાલો અને લાકડાની છત તેઓને ઠંડીથી રક્ષણ આપી શકે છે. શેનાથી રક્ષણ આપી શકે છે? ઠંડીથી રક્ષણ આપી શકે છે. લખો, શિયાળામાં તાસી અને તેના પરિવારનો નીચેના માળે રહે
રહે છે તેઓ શા માટે આવું કરે છે? શું કહે છે? શિયાળામાં ઉનાળામાં તો તાસી લોકો ઉપરના માળે રહેવા જતા રહે છે, પણ શિયાળામાં તે લોકો કેમ નીચે આવે છે તેવું પૂછ્યું છે. શું કહે છે? શિયાળામાં તાસી અને તેના પરિવારજનો નીચેના માળે રહે છે, તેઓ શા માટે આવું કરે છે? તો કે આવું શા માટે કરે છે? કારણ કે ઠંડીનું પ્રમાણ વધી જાય છે, પવન વધારે આવે છે, તેના કારણે તેનાથી બચવા માટે તાસી લોકો નીચેના માળે આવી જાય છે. તમારા ઘરનું છાપરું કેવું છે? શું કે તમારા ઘરનું છાપરું કેવું છે તેવું પૂછ્યું. છાપરું કયા કામો માટે ઉપયોગમાં લેવાય છે? શું કે છે? તમારા ઘરનું છાપરું કયા ઉપયોગમાં લેવામાં આવે છે? કે જો તાસીના ઘરનું છાપરું તો છે, જો શાકભાજી સુકાવવા માટે, મરચાં સુકાવવા માટે, પછી શું કહે છે, ફળો સુકાવવા માટે, પછી ડાંગરના ડુંડા સુકાવવા માટે, મકાઈ સુકાવવા માટે, છાણા સુકાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. તો તમારા ઘરનું છાપરું છે કે ધાબું છે તેનો ઉપયોગ તમે શેના માટે કરો છો? તો શું કહે છે? તમારા ઘરનું છાપરું કેવું છે? તો આપણા ઘરનું છાપરું કેવું હોય? જે તે કે પાકું ધાબું ભરેલું હોય તો તમારે તે રીતે દર્શાવવાનું છે કે મારા ઘરનું છાપરું ધાબું ભરેલું છે, સિમેન્ટથી ભરેલું છે, અને છાપરું કયા કામો માટે ઉપયોગમાં લેવાય છે? તો તમે તેનો ઉપયોગ શાના માટે કરો છો? જેવી રીતે કે ઉનાળામાં ગરમી બહુ પડે તો ત્યાં સુવા જઈએ છીએ, પછી પાપડ છે, ચકડી છે, અથાણા છે, આવી બધી ઘણી બધી વસ્તુઓ સુકાવવા માટે તેનો ઉપયોગ કરીએ છીએ, આવી રીતે ઉપયોગ કરીએ છીએ ને. તો તમે તમારા ઘરનું છાપરું કઈ રીતે ઉપયોગમાં લો છો અને શેનું બનેલું છે તે તમારે અહીં દર્શાવવાનું છે. હવે શું આપ્યું છે? દુનિયાની ઊંચાઈએ રહેઠાણ. શું આપ્યું છે? દુનિયાની ઊંચાઈએ ઊંચાના ઊંચાઈ ભરના ભાગમાં આવેલું રહેઠાણ વિશે દર્શાવેલું છે. તો તમને આ બધું હું આગળના વિડીયોમાં સમજાવીશ. બાળકો, આ પાઠનો આ વિડીયોમાં આપણે આટલા સુધી અભ્યાસ કરીશું. આ પાઠનો આગળનો અભ્યાસ આપણે આગળના વિડીયોમાં કરીશું.